તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર 2 નો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કે એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તો તેની pH લગભગ કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો કે લિટમસ પત્ર કેવું બનાવે છે તો પહેલા તો આપણે ઈ જોઈ લઈએ તો લાલ લિટમસ પત્ર ભૂરું બને છે લાભુ એટલે કે મેં તમને ચાવી આપી હતી ખબર છે ને એક ભૂલ બે લાભ એટલે કે લાલ લિટમસ પત્ર ભૂરું કોણ બનાવે તો તમે કહેશો કે લાલ લિટમસ પત્ર પેપર ભૂરું બેઝ બનાવે તો બેઝ બનાવે તો તેની pH કેટલી હોય આપણે હવે જોઈ લો ફરી વખત કે આપણે ટોટલ pH કેટલી જોઈએ 0 થી 14 એમાં આપણને ખબર છે 0 થી 7 હોય તો કેવું હોય છે એસિડ હોય 7 એ કેવું હોય તટસ્થ હોય અને 7 થી 14 હોય રેડી 7 થી 14 તો કોણ હોય બેઝ હોય તો બેઝ છે એટલે એનો મતલબ એમ કે એમાં આપણે 7 થી 14 વચ્ચેની pH હશે તો તમને ચાર ઓપ્શન આપ્યા છે એમાં શેમાં તમને 7 અને 7 થી 14 ને વચ્ચે તમને જોવા મળે છે તો તમે કહેશો કે અમને વિકલ્પ ડીમાં જોવા મળે છે એટલે એમાં જવાબ વિકલ્પ ડી આવશે રેડી ત્યાર પછીનું આપણે લઈએ આગળ કે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચના કોષો સાથે પ્રક્રિયા કરીને વાયુ ઉત્પન્ન કરે છે હવે જેથી મિત્રો જે ઈંડાનો ઉપર જે કવચ હોય ને તે શેનું બનેલું હોય તો આપણે એની વાત કરીએ તે છે ને કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે રેડી શેનું બનેલું હોય છે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે અને તેની અને હવે કેલ્શિયમ કાર્બોનેટનું જે બનેલું છે CaCO3 રેડી હવે આમાંથી CO2 વાયુ ઉત્પન્ન થશે અને CO2 વાયુ જે ઉત્પન્ન થશે એ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે આપણને ખબર છે તો તે દ્રાવણ કયું હશે હવે ક્યારે આમાં CO2 વાયુ ઉત્પન્ન થશે કે તમે તેની એસિડ સાથે પ્રક્રિયા કરો તો હવે આ ચાર ઓપ્શનમાંથી કોણ એસિડ છે હવે એસિડ માટે જવાબદાર વિદ્યાર્થી મિત્રો આયન કયો છે આપણને ખબર છે H+ છે એટલે ઉપરમાં તમને જેમાં H+ દેખાય ને એસિડ હશે તો ઉપરમાં તમને કયો MCQ દેખાય છે તો તમને જેની અંદર જવાબ B દેખાય છે કે આમાં આ શું છે તો આ ક્ષાર છે લિથિયમ ક્લોરાઇડ પણ ક્ષાર છે પોટેશિયમ ક્લોરાઇડ પણ ક્ષાર એટલે આમાં આની અંદર તમને H+ જોવા મળે છે એટલે તે શું છે એસિડ છે ઓકે એટલે જવાબ તે આવશે ત્રીજું જુઓ કે 10 ml NaOHનું દ્રાવણ 8 ml HCl સાથે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે કારણ કે NaOH છે તે બેઝ છે રેડી આ જે NaOH છે તે શું છે બેઝ છે આ HCl છે શું છે આ તે શું છે એસિડ છે એટલે બેઝ અને એસિડ બંને ભેગા થશે એટલે કે તટસ્થીકરણ તો અંદર તમને થશે જો આપણે તે NaOHનું 20 ml દ્રાવણ લઈએ તો HCl કેટલું જોશે ટૂંકમાં આમાં તમારે ત્રિરાશિ લગાવવાની નીચે સોલ્યુશન આપીને જ જોવાનું હોય ત્રિરાશિ લગાવવાની છે તો એ તમે ત્રિરાશિ આપણે કઈ રીતે લગાવશું રેડી એ આપણે જોવાનું છે કે જો 10 ml NaOH હતું અહીંયા આપણે ઉપર લખી દઈએ કે NaOH અને અહીંયા આપણે લખી દઈએ HCl રેડી જો 10 ml NaOH હતું ત્યારે કેટલા ml HCl જોતું હતું 8 ml તો જ્યારે 20 ml NaOH હોય ત્યારે કેટલા જોશે રેડી તો બસ આમાં આપણે આ ત્રિરાશિ લગાવી આનો જવાબ આવશે 20 × 8 રેડી 20 × 8 ના છેદમાં 10 રેડી મીંડી મીંડી ગઈ કેટલા વધી 8 × 2 16 એટલે કેટલો આવશે 16 ml એમ જવાબ ડી આવશે એટલે આવી રીતે ખાલી ત્રિરાશિ લગાવવાની છે ખાલી ત્યાર પછી અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે તો આપણને ખબર છે અપચા એટલે કે એની અંદર આપણને એસિડિટી થાય છે તો એ એસિડિટીને આપણે મટાડી હોય તો આપણે કોઈ બેઝ પદાર્થ લેવો પડે એટલે કે પ્રતિ એસિડ તરીકે પદાર્થ લેવો પડે તો તે તો તે જ કયો આવશે તો આપણને ખબર છે એન્ટાસિડ આવશે રેડી ચાલો ત્યાર પછી પાંચમો સવાલ તમને જે આપ્યો છે કે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા રેડી આ બધી જ વસ્તુ આપણે આવી ગઈ પણ છતાં આપણે જોઈ લઈએ કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 લીધું અને દાણાદાર ઝીંક એટલે ઝીંક જેડન એની સંજ્ઞા આની અંદરથી આપણને ખબર છે કે ZN+ હોય SO4 માઇનસ હશે અને H+ હશે એટલે આમાં ધ આ ZN+ અને SO4 બંને જોડાશે અને એમાંથી ઝીંક સલ્ફેટ બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય HG નહીં આવી જાય મિત્રો અહીંયા શું આવશે H2 આવશે રેડી અહીંયા શું આવશે H2 આવશે રેડી પછી બીજી મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમ પટ્ટી સાથે પ્રક્રિયા કરતા તો આ બધી જ પ્રક્રિયા તમને આવડે એવી છે HCl રેડી ત્યારે આપણે અહીંયા શું લીધું HCl એમાં મેગ્નેશિયમની પટ્ટી નાખી એટલે ખબર છે MG અને CL જોડાશે એટલે MgCl2 બનશે અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થશે પછી તમે સમીકરણ સંતુલિત કરી શકો ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે અને અહીંયા સલ્ફ્યુરિક એસિડ લેવાનો અહીંયા એલ્યુમિનિયમ લીધો
તામાંથી એલ્યુમિનિયમ અને સલ્ફેટ બંને જોડાને હું બનાવશે એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે આ એલ્યુમિનિયમને સોફર કઈ રીતે જોડાય છે હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે એલ્યુમિનિયમની સંયોજકતા કેટલી છે, 3 છે અને એસોફરની સંયોજકતા 2 છે, એટલે બંને તમે ક્રોસ સ્વરૂપે જોડો એટલે તમને એલ ટુ એસોફર થાઈસ જોવા મળશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. મન હાઇડ્રોક્લોરિક એસિડને લોખંડના વાયર સાથે, બરાબર, એટલે કે લોખંડનો જે ભૂકો હોય તેની સાથે, લોખંડનો ભૂકો એટલે આયન એફી રેડી, લોખંડનો ભૂકો એટલે શું, લોખંડનો ભૂકો એટલે શું થશે, આયન રેડી એટલે એફી અને એચસીએલ સાથે તમે પ્રક્રિયા કરશો એટલે એમાંથી શું મળશે આપણને, એફીસીએલ ટુ આયન ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. એટલે કે દરેક પ્રક્રિયાની અંદર આપણને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. રેડી, એટલે કે આખી આ જે દરેક પ્રક્રિયા આપી છે એ તમને ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા આપી છે અને આપણે અગાઉ ભણી જ ગયા છીએ, બરાબર છે, લેક્ચરની અંદર કે ધાતુની એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે તેમાં ક્ષાર મળે. આજે બધા તમને ક્ષાર જોવા મળે છે, આ બધા ક્ષાર જોવા મળે છે અને ડાયહાઇડ્રોજન વાયુ પણ તમને જોવા મળે છે. રેડી, ચાલો ત્યાર પછીનો આપણે આગળનો પ્રશ્ન લઈએ. આલ્કોહોલ અને ગ્લુકોઝ સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે છતાં તે એસિડ માફક કેમ વર્તતા નથી, સાબિત કરવાની એક પ્રવૃત્તિ આપણે લેક્ચરમાં ભણી ગયા છીએ. મેં તમને વાત કરી હતી કે આલ્કોહોલ અને ગ્લુકોઝ છે તો બંનેમાં હાઇડ્રોજન છે, પણ મિત્રો તેનું છે ને તેમાં તેમાં જે હાઇડ્રોજન છે, પણ ભલે હાઇડ્રોજન હોય છતાં તે એને આપણે એસિડમાં ગણી શકતા નથી. કેમ? કારણ કે જે છે ને પોતાનામાંથી એચ પ્લસ આયનો ઉત્પન્ન નથી કરી શકતા. જેમ કે આપણી પાસે ઉદાહરણ તરીકે લઈએ, એક ઉદાહરણ લઈએ આપણે, આપણને ખબર છે કે NaCl છે તો એમાં Na પ્લસ અને Cl માઇનસ ઉત્પન્ન થઈ શકે. રેડી, એટલે એક કે એટલે એક આપણને ધન આયન અને એક ઋણ આયન. હાલો ચાલો, આ તો આપણે લીધું ક્ષારનું ધાતુ. આપણે કોઈ એસિડ લઈ લઈએ HCl, તો એચ પ્લસ અને Cl માઇનસ. રેડી, એટલે આમાં એચ પ્લસ આવી રીતના આયનો મુક્ત ઉત્પન્ન કરી શકે, પણ જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ છે, બરાબર, તે ઉત્પન્ન કરી શકશે નહીં. રેડી, આ આપણે અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. ત્યાર પછી આ પણ ક્વેશ્ચન આપણે ભણી ચૂકીએ, શા માટે નિસ્યંદી પાણી વિદ્યુતનું વહન ન કરે અને વરસાદી પાણીનું વિદ્યુત વહન કરે. રેડી, ચાલો ત્યાર પછી આ પણ આપણે અગાઉ પ્રશ્ન ભણી ગયા, શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક વર્તતા નથી. એટલે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક વર્તતા નથી, કારણ કે પાણીની ગેરહાજરી હોય ને ત્યારે તે એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી. આ પણ આપણે અગાઉ વાત લેક્ચરમાં થઈ ચૂકી છે. એટલે કે તે પાણીની ગેરહાજરી હોય, એટલે કે પાણી ન હોય ત્યારે એમાં એચ પ્લસ આયનો મુક્ત થાય નહીં, પણ જો જ્યારે તમે પાણીમાં નાખો ત્યારે એચ પ્લસ આયનો મુક્ત કરે છે. એટલે કે એસિડ જે છે પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક વર્તતા નથી. ચાલો, રેડી, ત્યાર પછી આ નવમો પ્રશ્ન જુઓ કે તમને 5 દ્રાવણો આપ્યા છે, એ બી સી ડી ઈ, અને સાર્વત્રિક સૂચક નાખ્યું છે અને આપણે પીએચ ચેક કરવાની કીધી છે તો તમને એટલી એટલી પીએચ મળીશ એવું કીધું છે આપણને. તો કયું તટસ્થ હશે, કયું બેઝિક હશે, કયું પ્રબળ એસિડિક, કયું નિર્બળ એસિડિક અને કયું નિર્બળ બેઝિક હશે. રેડી, તો બહુ વસ્તુ સિમ્પલ છે કે તટસ્થ ક્યારે હોય, તો પીએચ જેની 7 હોય ત્યારે. એટલે જવાબમાં પહેલો આપણે ખબર છે કે આ ડી છે, ડી બરાબર છે, આ ડીની પીએચ કેટલી છે, 7 છે. હવે 7 તટસ્થ આવશે, કયો પ્રબળ બેઝિક હશે. હવે પહેલાં આપણે કહી દઈએ ટોટલ પીએચ કેટલી હોય, તો તમે કહેશો ટોટલ પીએચ 0 થી 14 છે, એમાં 0 થી 7 કઈ છે એસિડ, 7 તટસ્થ અને 7 થી આપણે વાત કરીએ કે 7 થી લઈને 14 સુધીની કઈ છે, તો બેઝ છે. રેડી, હવે જો પહેલું તમને શું કે તટસ્થ, તો 7 ક્યાં છે, તો ડી ઉપર છે. રેડી, એટલે પહેલામાં આવશે આપણે ડી લખ્યું. રેડી, ત્યાર પછીનું આપણે આગળ ચેક કરીએ કે કયું દ્રાવણ પ્રબળ બેઝિક હશે. પ્રબળ બેઝિક એટલે કે એની પીએચ છે ને 14ની નજીક, તો 14ની નજીક કોઈ એવું વાળું આપણે જોઈશું તો 11 વાળું છે. તો 11 એટલે કયું છે, તે 5 દ્રાવણમાંથી સી દ્રાવણ છે, એટલે સી દ્રાવણ પ્રબળ બેઝિક છે. ત્રીજું છે પ્રબળ એસિડિક કોણ છે. પ્રબળ એસિડિક એટલે શું કે તેની પીએચ છે ને 7 નો હોય, 7 હોય તો તટસ્થ કે વિદ્યાર્થી મિત્ર, 7 કરતાં ઓછી, ઓછી એટલે ઘણી ઓછી, બરાબર છે, કે જે 3 કે 4 કે એની કરતાં ઓછી છે કોઈ, તો હા છે, 1 છે, જો 1, તો એ પ્રબળ એસિડિક કહેવાય. રેડી, એટલે આમાં એ દ્રાવણ કયું છે, 1 વાળું, તો 1 વાળું તમને દ્રાવણ જોવા મળશે, તે દ્રાવણ છે બી. ત્યાર પછી આપણે લેવાનું છે પીએચ નિર્બળ એસિડિક કોણ. હવે 0 થી 7 છે તો તમે 0 થી ધીમે ધીમે 7 તરફ આવો,
અરે આપણે આમ જોયું તું 0 થી 7 તરફ આવો તો અહીંયા 7 તો કેવું થઈ જતું હતું, તટસ્થ થઈ જતું. તો અહીંયા 0 હોય, અહીંયા 1 2, અહીંયા 2, અહીંયા 4 હોય, અહીંયા અહીંયા 7 હોય, બરાબર. તો 7 તટસ્થ. આમ જાઓ આમ જાઓ, એક મિનિટ બરાબર, આપણે આમ જ આમ જઈએ તો વધારે એસિડિક થાય. રેડી? એટલે 4 પીએચ વાળું છે તે આપણને નિર્બળ એસિડિક છે. અને નિર્બળ બેઝિક કોણ છે? તો જો 14 પાસે પહોંચો ને તમે, એટલે કે 10 ઉપર જાઓ ની વધારે પ્રબળ કહેવાય. 7 અને 10ની વચ્ચે જો ને કેવું કહેવાય? નિર્બળ બેઝિક કહેવાય. એટલે 9 વાળું કેવું થશે? નિર્બળ બેઝિક થશે. રેડી? હાલો, ત્યાર પછીનું આપણે વાત કરીએ કે હવે આપણે બીજી વસ્તુ જોવાનું છે કે પીએચના મૂલ્યો અને હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ. હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચડતો ક્રમ એટલે કે હાઇડ્રોજનની આયનની સાંદ્રતા ઓછી હોય ને એ પહેલાં લખવાની, કારણ કે તમને ચડતો ક્રમ આપ્યો છે. હાઇડ્રોજનની સાંદ્રતા ક્યારે ઓછી હોય? આપણે ભણી ગયા છીએ કે મેં આવું તમને એક વસ્તુ કીધું હતું, ખબર, કે એચ પ્લસની સાંદ્રતા વધે એટલે કે પીએચ ઘટે, અને એચ પ્લસની સાંદ્રતા ઘટે તો પીએચ વધે. આવું મેં તમને વાત કરી હતી લેક્ચરમાં, મેં તમને કીધું હતું આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ઘણું પૂછાય. એટલે એચ પ્લસની સાંદ્રતા ઓછી હોય તો પીએચ વધે, આપણે એવું ગણ્યું. એટલે કોની પીએચ, એટલે ટૂંકમાં જેની પીએચ વધારે હોય એની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે. તો બધા કરતાં કોની પીએચ વધારે? તમે કહેશો કે બધા કરતાં પીએચ તો આ સીની વધારે, એટલે એની સાંદ્રતા બધા કરતાં ઓછી આવશે. રેડી? પછી એના કરતાં કોની સાંદ્રતા વધારે? તો પછી પીએચ કોની છે? તો પીએચ પછી આ 9 વાળાની છે. 9 એટલે ઈ છે, એટલે ઈ આવશે. રેડી? ત્યાર પછી કોની પીએચ છે? 9 પછી 7 છે, તો એમાં કોણ આવશે? ડી આવશે. 7 પછી કોણ છે? 4 છે, તો 4માં કોણ આવશે? એ આવશે. અને છેલ્લે કોણ છે? 1 છે, એટલે કોણ આવશે? બી આવશે. એટલે આનો એચ પ્લસની સાંદ્રતાનો ક્રમ. ટૂંકમાં એ વસ્તુ યાદ રાખવાની છે, હું કીધું એટલે, કે સાંદ્રતા ઓછી તો પીએચ વધે, અને સાંદ્રતા વધે તો પીએચ ઘટે. એટલે આ તમારે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. રેડી? ચાલો, ત્યાર પછીનું. એક કસનળીમાં આપણે સમાન લંબાઈની મેગ્નેશિયમ પટ્ટી લીધી છે, અને એકમાં આપણે HCl ઉમેર્યો અને બીજામાં એસેટિક એસિડ ઉમેર્યો, તો કઈ કસનળી અતિ તીવ્રમાં ઉભરા મળે છે? તો બહુ વસ્તુ સિમ્પલ છે કે જે એસિડ વધારે પ્રબળ હોય ને, બરાબર છે, જે એસિડ વધારે પ્રબળ હોય ને તો એમાંથી આયનો જે છે એ આયનો વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય. તો આ આપણને એસિટિક એસિડ અને HCl, એસિટિક એસિડ અને HCl તમને બંને અપાશે. તો બંનેમાંથી વધુ પ્રબળ કોણ છે? તો બંનેમાંથી વધુ પ્રબળ કોણ છે? HCl છે. એટલે HClમાંથી આપણને હાઇડ્રોજન વાયુનો ઉભરા વધારે મળશે, અને આ એસિટિક એસિડની માં આપણને ઉભરા મળશે તો બહુ જ ઓછા મળશે, કારણ કે કેવું છે? નિર્બળ છે. નિર્બળ છે એટલે કે તેનું વિયોજન એટલે કે તેમાંથી એચ પ્લસ આયનો ઝડપથી છૂટા પડે, એની પડે તો બહુ ઓછા પ્રમાણમાં પડે, બરાબર છે. આપણને ખબર એચ પ્લસની, આપણે એચ પ્લસ આયનો જો વધારે છૂટા પડે વધુ પ્રમાણમાં તો એની આપણે કઈ ખબર છે, પ્રબળતા વધુ હોય. અને જો જે એસિડમાંથી એચ પ્લસ નું પ્રમાણ ઓછું હોય તો એની આપણે પ્રબળતા કેવી હોય? ઓછી હોય. એટલે કે આની અંદર MgOમાંથી આ HCl છે તે પ્રબળ છે, એટલે એમાં વધારે હાઇડ્રોજન વાયુ જોવા મળશે, બરાબર, એટલે કે વધુ ઉભરા જોવા મળશે હાઇડ્રોજન વાયુના. અને એસિટિક એસિડ એ નિર્બળ છે, એટલે એમાં ઓછા ઉભરા જોવા મળશે, બરાબર. તમે જવાબ પણ તમે આ લખી શકો છો. ચાલો, ત્યાર પછી તાજા દૂધની પીએચ 6 છે, જો તેનું દહીંમાં રૂપાંતરણ થાય તો પીએચમાં ફેરફાર શું વિચારો? તમારો ઉત્તર સમજાવો. હવે જો તાજું દૂધ છે એની પીએચ કેટલી આપી છે? તો 6 છે. હવે દહીં બને તો દહીં કેવું બને? ખાટું બને કે નહીં? હવે ખાટું હોય તો શું કહેવાય? એસિડ કહેવાય કે નહીં? હવે એસિડ કહેવાય, બરાબર. તો પીએચ શું થયું હોય? તો આ પીએચ જે તમને 6 આપી છે, બરાબર છે, એ 6 કરતાં પીએચ એમાં શું થયું હોય? ઘટી હોય કે વધી હોય? આપણને ખબર છે ઘટે. શું હોય? પીએચ શું હોય? પીએચ શું થયું હોય? ઘટી હોય, બરાબર છે. ઘટે તો જ આપણે એમ કહી શકીએ કે ભાઈ દહીંમાં રૂપાંતરણ થયું હશે, એટલે કે એમાં દૂધમાંથી દહીં બનવાના કારણે લેક્ટિક એસિડમાં નિર્માણ થાય છે અને તે વધુ એસિડિક બનાવે છે. એટલે જ્યારે દૂધમાં દહીં બને ને ત્યારે તેની પીએચ 6 કરતાં કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. ત્યાર પછી એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરે છે. પહેલું કે તે તાજા દૂધની પીએચ 6 થી થોડી બેઝિક તરફ રાખવામાં આવે છે. એટલે ચાલો ટૂંકમાં 6 થી થોડીક બેઝિક તરફ લઈ જાય, એટલે 7.5 સુધી કે એમ લઈ જાય. તો શા માટે આવું દૂધ દહીં બનાવવા માટે વધુ સમય લાગતો હશે? હવે પહેલું તો કે દૂધવાળો શા માટે પીએચ, દૂધની પીએચ 6 હોય તો 6 પીએચને બેઝિક તરફ લઈ જાય?
આમ કરે એટલે આખું દૂધનું જે માધ્યમ હોય ને દૂધનું માધ્યમ બેઝિક બની જાય, અને દૂધનું માધ્યમ જ્યારે બેઝિક બને ને ત્યારે લાંબા સમય સુધી ખાટું નથી થતું, એટલે કે આવું દૂધ જલ્દી બગડી નથી જતું. એટલે અને આપણે ખ્યાલ હશે ઉનાળામાં દૂધ આપણે ઘણી વખત બગડી જાય છે, કારણ કે તાપમાન એવું બધું મળે ને બરાબર છે, એટલે તે એટલે તરત જ તે દૂધની અંદર જે લેક્ટોઝ નામના બેક્ટેરિયા હોય એમાંથી લેક્ટિક એસિડ બનવા માંડે, અને એસિડ બનવા માંડે એટલે એની કારણે પીએચ ઘટી જાય, અને પીએચ ઘટી જાય એટલે એના કારણે દૂધ પણ બગડી જતું હોય છે. હવે આવું દૂધ બનાવવા માટે વધુ સમય કેમ લે, કારણ કે તમે અંદર શું નાખો છે બેકિંગ સોડા, અને બેકિંગ સોડા એ શું છે તો બેઝ છે બરાબર. હવે એનું તમારે તટસ્થીકરણ પ્રક્રિયા પરિણામ સ્વરૂપે તેને એસિડિક બનવા દેતું નથી. હરી હવે તમને દૂધમાં બેકિંગ સોડા નાખ્યું એટલે દૂધ કેવું થઈ ગયું, બેકિંગ સોડાવાળું એટલે કે બેઝિક દૂધ થઈ ગયું. હવે તમારે દહીં બનાવવું હોય તો તમારે એસિડિક કરવું પડે, તો બેઝિકમાંથી એસિડિક કરવા માટે વધુ સમય લાગે બરાબર છે. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ ભેજયુક્ત મુક્ત પાત્રમાં સંગ્રહ કરવું જોઈએ. આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું કે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે કેલ્શિયમ સલ્ફેટનો જેને આપણે હેમિહાઇડ્રેટ કહેવાય, એની પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે છે, જીપ્સમ બનાવી નાખે. શું બનાવી નાખે છે, જીપ્સમ બનાવી નાખે. અને જીપ્સમ કેવો છે, કઠણ અને મજબૂત છે. એટલે પ્લાસ્ટર ઓફ પેરિસને જે ભેજ મુક્ત પાત્ર હોય ને એમાં જરી ભેજ ન લાગે એવા પાત્રમાં જ આપણે ભરવું જોઈએ. તટસ્થીકરણ પ્રક્રિયા પણ આપણે અગાઉ આવી ચૂકી છે. ધોવાનો સોડા અને બેકિંગ સોડાના ઉપયોગ પણ આપણે ભણી ચૂક્યા છીએ. હડી એટલે આપણું અહીંયા સ્વાધ્યાય પૂર્ણ થાય છે બરાબર. એટલે આ સ્વાધ્યાય વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયાર કરવાનું રહેશે. ઓકે ચાલો, થેન્ક યુ.